ગ્રાઉન્ડ દૂર રાખજો. થોડું આના વિશે થોડું ઇન્ટ્રોડક્શન આપશો, નદી વિશે થોડું ઇન્ટ્રોડક્શન આપશો. આપડે લાઈવ એકચ્યુઅલી મેં પ્રેસમાંથી છું, પ્રેસમાંથી સમાચારની ચેનલમાંથી છું. અરે એવું નહીં, તમે આ બધું મૂકી દો, વાંધો નહીં. ખાલી એવું કહો ને કે આટલું પાણી ભરાયેલું છે અહીંયા ગાડી આ છે પછી. અરે થોડું ઇન્ટ્રોડક્શન આપ્યું તો ને કે ઘડી આટલું પાણી છે, આટલું લેવલ વધી ગયું. અરે એ લોકોનો વાંધો નહીં, એ લોકો જે ચાલે છે ચાલવા દો, આવી જાઓ. અરે કેટલું પાણી છે, શું છે. હા હા બસ. અરે હું તમને જે પૂછ્યું એ ખાલી બોલી દેજો સાહેબ, આવી જાઓ. અરે તમને જે પૂછ્યું એ બોલજો. તમને જે પૂછ્યું એ બોલ દેજો, આવી જાઓ. અરે બે પાંચ શબ્દ બોલો ને, આવી જાઓ. હા ખાલી કહો તો ખરા કે અત્યારે હાલની સ્થિતિ શું છે, કેવી રીતનું બધું થઈ રહ્યું છે. એ લોકો હિન્દી બોલે છે, હિન્દી લોકોને ખબર નહીં પડે ગુજરાતી કેવી રીતે બોલવું. એ મારી જોડે હા લોકલ જ ચાલે યાર, તમે લોકો અહીના રહેવાસી છો તો તમને વધારે ખ્યાલ તમે આવી જાઓ કે એનું શું કેવી રીતનું આ પાણી છે, કેટલું પાણી વધ્યું છે. બે ચાર શબ્દ ખાલી બોલ દો ને, બે ચાર શબ્દ. હા બે ચાર શબ્દ. મારી વાત સાંભળો, મારી વાત. હું તમને એવું પૂછીશ કે અત્યારે પહેલાની સ્થિતિ કરતા અત્યારની સ્થિતિ શું છે અત્યારે હાલ. તમારે કહેવાનું કે પહેલા કરતા વધુ અહીંયા ગાડી પાણી ભરાઈ ચૂક્યું છે, અત્યારે પાણીનું સ્તર વધે એવું લાગી રહ્યું છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અત્યારે હાલ ભરૂચથી હું લાવું બોલું છું, આવું બધું બોલવાનું છે બરોબર છે. ખાલી બે ચાર શબ્દ બોલજો. અરે તમે જે લોકલ પરિચય નથી આપવાનો સાહેબ, પરિચય નહીં આપવાનો. અત્યારે ખાલી નદીમાં પાણી કેટલું છે એટલું તમે બોલી શકો કે નહીં. પાણી વધે જ મતલબ પાણીનો વધારો થાય છે. આ બાજુ આવી જાઓ, અહીં ઘડી આવી જાઓ. પાણીની સ્થિતિ શું છે ત્યારે નર્મદા નદી ના આપણે કિનારે ઉભા છે, અમને વધારો ચાલે છે પાણીનો, બહુ ખરાબ પરિસ્થિતિ ચાલે છે અત્યારે. હાલ આ જે સીન સિનેરી છે ક્યાંની છે? આ બ્રિજ
અચ્છા એવું છે. અત્યારે હાલ આપણે કઈ જગ્યાએ ઉભા છે? મક્તમપુર. મક્તમપુર પાટિયા. અત્યારે નર્મદા નું પાણી વધી ગયું છે કે હજી આનાથી વધારે વધશે એવી તમને કોઈ આશંકા? વધશે પાણી, હજી પાણી વધશે સંકેત ખરી એમ. અચ્છા, એટલે અત્યારે આ હાલ જે આપણે જોઈ રહ્યા છીએ બધા નર્મદા નદીના ફૂટેજ છે. રાતનો વરસાદ 2 વાગ્યાથી ચાલુ છે, એને કારણે પાણી વધી રહ્યું છે. અચ્છા એવું છે. તમે અહીંના લોકલ રહેવાસી છો? પ્રોપર જ. તમે પ્રોપર અહીંના છો? મક્તમપુર પાટિયાના. તો અત્યારે તમને એવો કોઈ આમ ભય ખરો કે હજી પાણીનો સ્તર વધે ને તમારા ઘર સુધી પાણી પહોંચે એવું? હવે એવું તો એટલું બધું તો એ નથી. અત્યારે પાણી મતલબ આ ખારીઓના પાણી આવી જાય ને હજુ વધારો થાય એવું લાગે એમ. બરોબર છે. આગળનો પાણી તો અત્યારે અહીંયા ઘડી પાણીનો વધારો થાય, સ્તર પાણીનું વધે નર્મદા નદીનું, તો તમને અહીંયા ઘડી એલર્ટ જાહેર કરે એવું કોઈ નોટિસ કે કોઈ આવતે મળી શકે? એવો એ કોઈ નોટિસ આવતી નથી. એ તમારે જાતે જ સુરક્ષિત રહેવું પડે. દીકાઠેરી એના કારણે જાન થઈ જાય. અચ્છા એવું છે. અત્યારે હાલની જે આ સ્થિતિ છે એ પ્રમાણે તમને કેવું લાગે છે કે પાણીમાં સ્તરમાં વધારો થશે કે પછી આ આ સ્તરે જ જે પાણી વહે છે એ સ્તરે જ વહેશે? ના, થશે, વધારો થશે. અચ્છા, હજી આ બ્રિજને તો હજી પાણી ટચ નહીં થયું. આ તમને શું લાગે છે કે દર વર્ષની જેટલું જે પાણી ભરાય છે એટલું જ છે કે એનાથી હજી ઓછું છે કે વધારે છે? દર વર્ષ જે કરતા જે ભરાય છે એના કરતા હજી ઓછું છે, એટલે સ્તરમાં હજી કોઈ વધારો નહીં થયો? બરોબર. અત્યારે તમે હાલ અહીંયા આગળ શા માટે આવ્યા છો? અમે બકરાચાર્ય. બરોબર. એના તમે લોકલ રહેવાસી છો? લોકલ પોપર જ એના, મારો જન્મ જ એનો. બરોબર છે. અત્યારે તમારે માનો કે અહીંયા ગાડી કોઈ પાણીની સ્થિતિ વધી જાય તો તમે લોકો અત્યારે એલર્ટ રહેવા રેડી છો એટલે એવું છે? એથી અમને ખબર પડી જાય કે એ પાણી ચડે ઉતરે જાન થઈ જાય. બરોબર. તમને કેવી રીતે તમને જાણ થાય કે અહીંથી પાણી વધશે કે ઉતરશે એવું? એ આ પાણીનો કિનારો ખબર પડી જાય છે મને. કેવી રીતે ખબર પડે? આ પાણીનો કિનારો કે જે પાણી અહીંથી અમે ઈડાને લગાવીએ કે આટલે પાણી છે, અહીંયાથી પાણી ઉપર ચડવા પડે છે એટલે ખબર પડી જાય કે પાણી ઉચકાયું. અચ્છા એવું છે. એટલે તમે પાણીનો એક અંદાજો લઈને તમે એવું કહી શકો છો કે અહીંથી પાણીનો સ્તર હજી વધશે? બરોબર છે. એટલે અત્યારે તમને કોઈ એવી કોઈ આશંકા લાગતી નહીં કે જે પાણીનો સ્તર વધશે એવું? ના ના. અચ્છા, એટલે અત્યારે બધું નોર્મલ સ્થિતિ છે? અચ્છા, વાંધો નહીં. આભાર તમારો.